वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे यूनिट फॉर आईएम लर्निंग इंग्लिश नी शुरुआत करी, जेमा आपणे एक्टिविटी 1 नो अभ्यास कर्यो, जेमा आपणे प्रेइंग प्रेइंग वाळुं काव्य समझ्या। साथे साथे तेमा नीचे आपणने प्लेइंग, मेकिंग, जम्पिंग जेवा जुदा जुदा शब्दों आप्या छे, तो आ शब्दों ने आपणे प्रेइंग, स्विमिंग जेवा जे शब्दों हता काव्यनी अंदर तेनी जग्याए मूकीने नवी रीते काव्य बनावता शीख्या। त्यारबाद आपणे जोई हती एक्टिविटी 2, एमां तमने अमुक चित्रों आपेला छे, चित्रोमां अमुक क्रियाओ थई रही छे, तो नीचे ते क्रियाओ आपेली छे, क्रियाओ दर्शावेली छे, रनिंग छे, डांसिंग छे, रीडिंग छे, जेवी क्रियाओ थती हती चित्रमां ते क्रियाओ नीचे दर्शावेली छे, तो तेनो पण आपणे अभ्यास कर्यो। त्यारबाद हतुं एक्टिविटी 4, तो एक्टिविटी 4 मां तमने आपेलुं हतुं चित्र जुओ अने तेनुं वर्णन सांभळो। तो आ एक्टिविटी 4 नो अभ्यास करता पहला आपणे तेना केटलाक स्पेलिंग विशे अभ्यास कर्यो हतो, आजे स्पेलिंग छे तेनी आपणे माहिती मेळवी। तो हवे आपणे जोईए एक्टिविटी 4, मीन्स के एक्टिविटी 4 नी समजूती मेळवीए। जोईए आपेली छे एक्टिविटी 4A, चित्र जुओ अने तेनुं वर्णन सांभळो, તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક ફેસ્ટિવલનું પિક્ચર આપેલું છે અને સામે તેનું વર્ણન આપેલું છે કે આ ચિત્રમાં શું દર્શાવવા માંગે છે, શું કહેવા માંગે છે। તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ। ફર્સ્ટ આપેલું છે, લુક શી ઇઝ પાયલ, કે કહે છે જુઓ તે પાયલ છે। શી ઇઝ મેકિંગ અ રંગોલી, તે રંગોળી બનાવી રહી છે, રંગોળી દોરી રહી છે। હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ। હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેની મમ્મી ઘર શણગારી રહી છે। તમે જુઓ તો એની મમ્મી દીવા પ્રગટાવી રહી છે, અહીંયા તેણે દીવાની લાઈન કરેલી છે, ત્યારબાદ અહીંયા ગુખલામાં પણ દીવો પ્રગટાવેલો છે, તો આ પ્રમાણે તે દીવા વડે ઘરને ડેકોરેટ કરી રહી છે। ઇટ ઇઝ વિન્ટર, તે શિયાળો છે, મીન્સ કે દિવાળીનો જે તહેવાર છે તે શિયાળાની ઋતુ દરમિયાન આવે છે। જોઈએ આગળનું પિક્ચર। નેક્સ્ટ આપેલું છે, લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, કે જુઓ પાયલ તેના મિત્રોને રંગી રહી છે, કલર કરી રહી છે, રંગ છાંટી રહી છે। પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો પણ તેને રંગી રહ્યા છે, તેના પર રંગ છાંટી રહ્યા છે। દે આર એન્જોઈંગ હોળી, તેઓ હોળીની મજા માણી રહ્યા છે, હોળી રમી રહ્યા છે। ઇટ ઇઝ સમર, તે ઉનાળો છે, હોળીનો જે તહેવાર છે તે ઉનાળામાં આવે છે, ફાગણ મહિનામાં હોળીનો તહેવાર આવે। જોઈએ આગળ। નેક્સ્ટ આપેલું છે, લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે। શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તે ગરબા કરી રહી છે, ગરબા નૃત્ય કરી રહી છે। કિંજલ ઇઝ સિંગર, કિંજલ સિંગર છે એટલે કે ગીત ગાય છે। શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તે ગરબાના ગીતો ગાઈ રહી છે। પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા, પાયલની મિત્રો પણ તેની સાથે ગરબાની મજા માણી રહી છે। ઇટ ઇઝ મોનસૂન, તે ચોમાસું છે, નવરાત્રિનો જે તહેવાર છે તે ચોમાસાની ઋતુ દરમિયાન આવે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઋતુઓ વિશેની માહિતી મેળવી, તહેવારો વિશેની માહિતી મેળવી। જોઈએ આગળ। નેક્સ્ટ આપેલું છે, ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મદિવસ છે। લુક શી ઇઝ હેપી, જુઓ તે ખુશ દેખાય છે। શી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ, તે ખૂબ જ મજા માણી રહી છે, આજે તેનો બર્થડે છે તેથી તે ખૂબ જ ખુશ છે। આપણો પણ બર્થડે હોય તો આપણે કેવા ખુશખુશાલ હોઈએ તે રીતે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 4A નો અભ્યાસ કર્યો। હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટીઝ। આગળ આપેલી છે એક્ટિવિટી 4B, આપેલું છે નીચે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો, જો વિધાન સાચું હોય તો ટ્રુ અને વિધાન ખોટું હોય તો લખવાનું છે ફોલ્સ। જોઈએ આપણે જે આ એક્ટિવિટીઝ જોઈએ, એક્ટિવિટી 4A નવરાત્રિવાળી, ત્યારબાદ દિવાળી, હોળી જેવા તહેવારો વિશે માહિતી મેળવી, તેના આધારે જ અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે। જોઈએ,
ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, વી ફાયર ક્રેકર્સ ઓન હોળી, અમે હોળી ઉપર ફટાકડા ફોડીએ છીએ. તો હોળીમાં ફટાકડા ફોડવાના હોય ન હોય ને તો વાક્ય આવશે ફોલ્સ. ત્યારબાદ આપેલું છે વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, અમે ઉત્તરાયણ ઉપર રંગોળી દોરીએ છીએ. ઉત્તરાયણના તહેવારે આપણે રંગોળી દોરીએ ન દોરીએ ને તો આન્સર આવશે ફોલ્સ. ત્યારબાદ આપેલું છે વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ, આપણે નવરાત્રિ દરમિયાન ગરબા કરીએ છીએ, ગરબા રમીએ છીએ તો આવશે ટ્રુ. નેક્સ્ટ આપેલું છે વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, નવા વર્ષ ઉપર આપણે ઘરને શણગારીએ છીએ તો આવશે ટ્રુ. અને લાસ્ટ આપેલું છે વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી, દિવાળી ઉપર આપણે મીઠાઈ આરોગીએ છીએ, મીઠાઈ ખાઈએ છીએ તો જવાબ આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટ્રુ ફોલ્સ વિશે પણ માહિતી મેળવી. જોઈએ આગળ આપેલું છે એક્ટિવિટી 4C, આપેલું છે શું કહેશો અથવા તો જોડો. અહીંયા એક પ્રકારના જોડકા આપેલા છે, તે જોડવાના છે કે કયા કયા તહેવાર ઉપર આપણે સામેવાળા વ્યક્તિને જો વિશ કરવું હોય, તેને શુભેચ્છાઓ આપવી હોય તો એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ તે અહીં આપેલું છે ઓન ક્રિસમસ, ત્યારબાદ છે ઓન હોલી, ઓન ન્યૂ યર, ઓન દિવાળી, ઓન ઈદ. ત્યારબાદ સામે જોઈએ તો આપેલું છે હેપ્પી હોલી, હેપ્પી ન્યૂ યર, મેરી ક્રિસમસ, ઈદ મુબારક કે હેપ્પી દિવાળી. તો કયા તહેવાર ઉપર આપણે સામેવાળા વ્યક્તિને કયા શબ્દ વડે શુભેચ્છા આપી શકીએ તે આપણને અહીં આપેલું છે. તો જોઈએ ઓન ક્રિસમસ, ક્રિસમસ ઉપર શું કહીએ નાતાલ ઉપર, તો આવશે મેરી ક્રિસમસ. ત્યારબાદ આપેલું છે ઓન હોલી, હોલી ઉપર આપણે બીજાને શું શુભેચ્છા આપીએ, હેપ્પી હોલી, તો આવશે હેપ્પી હોલી. નેક્સ્ટ છે ઓન ન્યૂ યર, નવા વર્ષે આપણે એકબીજાને શું કહીએ, હેપ્પી ન્યૂ યર. ત્યારબાદ છે ઓન દિવાળી, તો દિવાળી ઉપર શું કહીએ, હેપ્પી દિવાળી. અને લાસ્ટ છે ઓન ઈદ, ઈદ હોય ત્યારે આપણે બીજાને શું શુભેચ્છા આપી શકીએ, તો કે ઈદ મુબારક. આવા શબ્દો વડે આપણે સામેવાળા વ્યક્તિને શુભેચ્છા આપી શકીએ. આગળ જોઈએ, આગળ એક્ટિવિટી 4D આપેલી છે, કહ્યું છે અહીં કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો, દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. અહીંયા આપણને આ પ્રકારનું એક વર્તુળ આપેલું છે, તે વર્તુળની અંદર જુદા જુદા ઉત્સવને લગતી જુદી જુદી વસ્તુઓના નામ આપ્યા છે કે દિવાળી ઉપર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય, હોળી ઉપર આપણે કઈ વસ્તુઓ વાપરીએ, આ દરેક વસ્તુઓના નામ અહીંયા આપેલા છે. તો એનો આપણે ચર્ચા કરવાની છે અને ત્યારબાદ નીચે કોષ્ટક આપેલું છે તો કયા તહેવાર દરમિયાન કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ તેમાં ડિવાઈડ કરવાનું છે, તેમાં લખવાનું છે. તો પહેલાં આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ જોઈએ. ફર્સ્ટ આપેલું છે બલૂન્સ, બલૂન્સ એટલે ફુગ્ગા, તો ફુગ્ગા ક્યારે વાપરીએ, બર્થડે હોય ત્યારે. નેક્સ્ટ છે કેન્ડલ, તો એનો પણ ઉપયોગ ક્યારે કરીએ, બર્થડે ઉપર. ત્યારબાદ છે લેમ્પ, લેમ્પ એટલે દીવા, તો ક્યારે હોય, દિવાળી પર. નેક્સ્ટ છે ગિફ્ટ, તો ગિફ્ટ ક્યારે હોય, બર્થડે પર. આગળ છે અકાઈટ, તો અકાઈટ ક્યારે, ઉત્તરાયણ પર. ત્યારબાદ આપેલું છે ચોકલેટ્સ, તો ચોકલેટ્સનો ઉપયોગ ક્યારે કરીએ, બર્થડે પર. નેક્સ્ટ આપેલું છે ફ્લાવર્સ, તો ફ્લાવર્સનો ઉપયોગ ક્યારે કરીએ આપણે, દિવાળી. નેક્સ્ટ છે સ્વીટ્સ, તો સ્વીટ્સ પણ ક્યારે બનાવીએ, દિવાળી પર. આગળ આપેલું છે કેક, કેકનો ઉપયોગ ક્યારે કરીએ, બર્થડે પર. નેક્સ્ટ છે કલર્સ, તો કલર્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ, રંગોનો, હોળીના તહેવાર ઉપર. આગળ છે ફેસ્ટન, ફેસ્ટન એટલે કે તોરણ, તો તોરણ ક્યારે બાંધીએ આપણે, દિવાળી પર. અને લાસ્ટ આપેલું છે ગાર્લેન્ડ, ગાર્લેન્ડ એટલે થાય હાર, ભગવાનને હાર ચડાવીએ, તો હાર ક્યારે ચડાવવાના હોય, યસ, દિવાળીના તહેવાર પર. તો અહીંયા આપણે દરેક શબ્દનો અભ્યાસ કર્યો, હવે આ બધા શબ્દોને તેના તહેવાર પ્રમાણે તે કોષ્ટકમાં ડિવાઈડ કરીએ. જોઈએ, આપેલું છે હોળી, દિવાળી, બર્થડે એન્ડ કાઈટ ફ્લાઈંગ ડે. તો હોળી, તો હોળીના દિવસે આપણે શેનો ઉપયોગ કરીએ, ઓનલી કલર્સ. ત્યારબાદ છે દિવાળી, તો દિવાળી ઉપર આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ, ગાર્લેન્ડ, અ ફેસ્ટૂન, અ લેમ્પ, ફ્લાવર્સ, સ્વીટ, આ દરેક વસ્તુઓનો ઉપયોગ કરીએ. ત્યારબાદ છે બર્થડે, તો બર્થડેમાં કઈ કઈ વસ્તુઓ વાપરીએ, બલૂન્સ, અ ગિફ્ટ, કેન્ડલ્સ, અ કેક એન્ડ ચોકલેટ્સ. અને લાસ્ટ આપેલું છે કાઈટ ફ્લાઈંગ ડે, પતંગ ચગાવવાનો દિવસ, મીન્સ કે ઉત્તરાયણના દિવસે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય, તો અ કાઈટ, પતંગનો ઉપયોગ કરીએ.
तो विद्यार्थी मित्रों, અહીં આપણે દરેક વસ્તુઓને તેના ઉત્સવ પ્રમાણે તેના તહેવાર પ્રમાણે ડિવાઇડ કરી વર્ગીકરણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને આધારે તમારે એક્ટિવિટી 4B, એક્ટિવિટી 4C અને એક્ટિવિટી 4D માં આ જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.